गणित धोरण सात पाठ पंदर घन आकारनु प्रत्यक्षीकरण। हमें एमा पेलो प्रश्न छे, पिरामिडना बधा फलक हमेशा केवा होय? त्रिकोणीय होय, चतुष्कोणीय होय, एकरूप? बधा फलको आ न होय, एक पण आनो ऑप्शन आवे नही। हमें अही नीचे पैकी कयो त्रिकोणीय आकार छे, कयो त्रिपरिमाणीय आकार छे, सॉरी त्रिपरिमाणीय એટલે આ દ્વિપરિમાણીય છે, ત્રિકોણય દ્વિપરિમાણીય, વર્તુળય દ્વિપરિમાણીય, ગોલક એટલે દડો હોય ને એ ત્રિપરિમાણીય આકાર છે। નળાકારમાં કુલ કેટલી ધાર હોય? ઝીરો। જે નળાકારના સામ સામેના બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેવો ઘનાકાર કયો છે? પ્રિઝમ। તો હું એની આકૃતિ બતાવું, જોવા આ પ્રિઝમની આકૃતિ બરાબર। એમાં શું કીધું? બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય। જો આ દેખાય છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બે ફલક એકરૂપ છે, તો એ આકૃતિ શું કહેવાય? તો કે પ્રિઝમ। હવે અહીં એક શિરોબિંદુ, એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘનબિંદુ, જો વર્તુળાકાર હોય, વક્ર સપાટી હોય અને એક શિરોબિંદુ હોય તો એ શંકુ આકાર હોય, યાદ રાખજો બરાબર। શંકુ આકાર હોય, જો આમાં એક શિરોબિંદુ હોય, હું તમને બતાવું ચોપડીમાંથી, એક શિરોબિંદુ છે બરાબર અને વર્તુળાકાર છે અને વક્ર સપાટી છે એટલે એ શંકુ બરાબર। હવે નીચે આપેલ ઘનાકારનું નામ આપો। આ ચતુષ્કોણીય પિરામિડ છે, આ જો નીચે ચતુષ્કોણ આકાર છે બરાબર અને ઉપર શું છે? આવી આકૃતિ જો અહીંયા પિરામિડની તમને બુકમાં આપી જ છે। આ પિરામિડ, આ ત્રિકોણીય પિરામિડ છે અને આ ચતુષ્કોણીય પિરામિડ છે। કેમ ખબર પડે ત્રિકોણીય છે? તો આમાં આને જી નીચેની બાજુ છે ને જી બરાબર પાયો છે ને ત્રિકોણ આકારનો હોય તો એ ત્રિકોણીય પિરામિડ, અને અહીંયા પાયો કેવો છે? ચતુષ્કોણ આકારનો છે એટલે ચતુષ્કોણીય પિરામિડ બરાબર। પિરામિડ અને પ્રિઝમમાં શું ફેર છે? તો કે પિરામિડ હોય ને એમાં બધા જ એક બિંદુમાં મળે, બધી બાજુઓ બધા જ ફલકો, અને આમાં જો એક બિંદુમાં નથી મળતા, બિંદુ એક કરતાં વધારે છે એટલે આમાં શું છે? આ ચતુષ્કોણીય પિરામિડ છે, બધી બાજુ એક બિંદુમાં મળે એટલે પિરામિડ અને નીચે ચતુષ્કોણ આકાર છે એટલે। હવે એના પછીનો જોવો, એના પછીનું શું છે? તો કે જ્યારે સમઘનની કોઈ એક ઊભી ધાર ટોચનો પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે મળતા પડછાયાનો આકાર કયો હોય છે? લંબચોરસ હોય પરંતુ ચોરસ નહીં। સમઘનની કોઈ એક ઊભી ધાર પર, તમે સમઘન ઉપર જ્યારે તમે પડછાયા પ્રકાશ ફેંકો ને, આ તમે પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો કે સમઘન હોય ને એ રાખવાનો અને એની ઉપર તમારે બેટરી મારવાની, એટલે પાછળ પડછાયો પડશે એટલે એ લંબચોરસ આકારનો પડશે, ચોરસ આકારનો પડે નહીં। હવે લંબઘનના પાસ પાસેના બે ફલકના સામાન્ય ભાગને ધાર કહે છે રીતના। તો કે જો સમઘન હોય કે લંબઘન હોય, ધાર એટલે આ બરાબર। હવે ઘનાકાર ત્રિપરિમાણીય આકાર અને ધાર આકારનો ધાર વડે સમાવતી સમતલીય સપાટીને ફલક કહેવાય બરાબર। આ ફલક, આ ધાર છે, આ સમતલીય સપાટી છે બરાબર, તો આ ફલક એટલે આમાં શું આવશે? ફલક। હવે એના પછીનું જોવો, ઘનાકારના ખૂણાઓને, ઘનાકાર હોય એના ખૂણાઓને શું કહેવાય? શિરોબિંદુ। જો જ્યાં જ્યાં ખૂણા મળે ને એને આપણે શિરોબિંદુ કહીએ, આ ખૂણો, આ ખૂણો બરાબર, બે ધાર મળે અને ત્યાં ખૂણાની રચના થાય એને શિરોબિંદુ કહેવાય એટલે આમાં આવશે જવાબ શિરોબિંદુ। ત્રિકોણીય પિરામિડને, ત્રિકોણીય પિરામિડ, હવે આપણે ત્રિકોણીય પિરામિડ લઈ લઈએ, આકૃતિ તમને બુકમાં બાજુમાં રાખીને બતાવું કે ત્રિકોણીય પિરામિડને ચાર ફલક, છ ધાર અને ચાર શિરોબિંદુ હોય તો ત્રિકોણીય પિરામિડ બતાવું, જોવો કેટલા હોય? એક, બે, પાછળ હોય ને ત્રણ અને નીચે એક, એટલે ચાર ફલક, ચાર બાજુ થઈ આવા ત્રિકોણ આકારની દેખાય ને એ આ ત્રિકોણીય પિરામિડ છે બરાબર। એટલે ચાર ફલક, છ ધાર, ગણો એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, છ ધાર આ લીટી છે એ, અને શિરોબિંદુ કેટલા હોય? તો કે એક, બે, ત્રણ, ચાર, ચાર શિરોબિંદુ, સમજાઈ ગયું? હવે ત્રિકોણીય પ્રિઝમમાં, ત્રિકોણીય પ્રિઝમ એટલે આ જોજો, આ ત્રિકોણીય પ્રિઝમ છે
હવે એમાં ફલક કેટલા હોય તો કે પાંચ, તો ગણો એક બે ત્રણ ચાર અને એક પાંચ હોય ને પાછળ હોય એટલે બરાબર, ફલક એટલે એની બાજુ, ફલક પાંચ હોય, જે પૈકી ત્રણ ફલક લંબચોરસ હોય ત્રિકોણીય પ્રિઝમમાં, એમાં ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય, તો જો એક ઉપરનો અને એક નીચેનો ફલક ત્રિકોણ હોય અને ત્રણ ફલક લંબચોરસ, એટલે એક આ દેખાય પછી આ બે પાછળના દેખાય નહીં, એટલે કુલ ત્રણ થશે. છોકરીઓ હું સ્વાધ્યાય પોથીનું સમજાવું, તમે તમારું સ્વાધ્યાય પોથી લખો વિજ્ઞાનનો. હવે એના પછીનું તમે જુઓ, લંબઘનનો દરેક ફલક, લંબઘન હોય એનો દરેક ફલક લંબચોરસ હોય તો આ સમઘનની આકૃતિ છે બરાબર, તો એનો દરેક ચોરસ ચોરસ હોય, પણ લંબઘનનો દરેક ફલક લંબચોરસ હોય, આ જોઈ લઈએ અમે દોરી, લંબચોરસ આકાર થાય, લંબાઈ પહોળાઈ જુદી જુદી જોઈએ નહીં, એટલે દરેક ફલક લંબચોરસ હોય. લંબઘન એ ચતુષ્કોણીય પ્રિઝમ છે, જો લંબઘન છે એને લંબઘન કહેવાય અને ચતુષ્કોણીય પ્રિઝમ પણ કહેવાય બરાબર. હવે તમારે અહીંયા એક આકૃતિ દોરવાની છે, જેવો પહોળાઈ ઊંચાઈ સરખી હોય, તો મેં અહીંયા ખાલી ધાર્યું કે પહોળાઈ બે છે અને ઊંચાઈ બે છે અને એની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે, એટલે લંબાઈ તો પહોળાઈથી બમણી એટલે મેં ચાર કરી, અહીં મેં ધાર્યું ખાલી, તો તમે આવી રીતના કોઈ પણ કરી શકો. તો અહીંયા લંબાઈ પહેલાં ચાર દોરો બરાબર, પછી ઊંચાઈ બે દોરો અને પહોળાઈ પણ બે દોરો બરાબર, આ રીતના આકૃતિ દોરો એટલે તમને મળી જાય, લંબાઈ ચાર આ પહોળાઈ બે અને ઊંચાઈ પણ બે બરાબર, આ રીતના તમે આકૃતિ દોરી શકો. આમાં સૌ પ્રથમ તમે લંબાઈ ચાર છે તો પહેલાં આ દોરો, પછી આમ દોરો, પછી આવી રીતના દોરો, એટલે પછી તમને બધી બાજુ આવી રીતના મળી જશે. અહીંયા મેં માપ પણ બતાવેલું છે કઈ રીતના દોરેલું છે એ બરાબર. હવે એના પછીનું ત્રિકોણીય પ્રિઝમની રેખા આકૃતિ દોરો. જો મેં ત્રિકોણીય પ્રિઝમની રેખા આકૃતિ દોરો, અહીંયા મેં દોરેલી છે અહીંયા આ રીતના ત્રિકોણીય પ્રિઝમની રેખા આકૃતિ બરાબર. પ્રિઝમ અને પિરામિડમાં શું ફેર છે મેં હમણાં સમજાવ્યું છે, પણ તોય પાછું બતાવી દઉં. ત્રિકોણીય પ્રિઝમ એટલે આવી આકૃતિ દોરો, પણ અહીંયા બતાવી દઉં આ ત્રિકોણીય પ્રિઝમ તમારી ચોપડીમાં 165 પાના નંબર, જો આના ઉપરથી દોરવું હોય તો એ સ્પષ્ટ દેખાય તો દોરી શકો, આ ત્રિકોણીય પ્રિઝમ છે બરાબર. હવે ત્રિકોણીય પિરામિડની આકૃતિ દોરો. બેમાં ફેર શું છે, જો મેં અહીંયા દોરી છે પણ આ સ્પષ્ટ નહીં ખબર, કેમ કે અહીંયા આપણે બીજી પેનથી મેં લીટો નથી કરેલો, બીજી પેનથી લીટો કરું તો કદાચ તમને વધારે ખબર પડે. આ એક લીટો આવી રીતના આવશે, બરાબર. આ ત્રિકોણીય પ્રિઝમ ત્રિકોણીય પિરામિડની આકૃતિ છે, હવે અહીંયા બતાવી દઉં આ ત્રિકોણીય પિરામિડની આકૃતિ છે. આ આકૃતિ ત્રિકોણીય પિરામિડની છે, આ રીતના તમે દોરી શકો. પિરામિડમાં જુઓ બધા જ ફલક એક બિંદુમાં મળે છે, આમાં બધા જ ફલક એક બિંદુમાં નથી મળતા, આમાં બે બિંદુ છે બરાબર, એટલે આ ત્રિકોણીય પિરામિડની આકૃતિ દોરો. હવે અહીં પ્રશ્નના જવાબ આપો તો અહીં તમને એક સમઘન રચવાનું કીધું છે. જો આવું તમે કટિંગ કરી લ્યો કાગળમાં કટિંગ કરીને આવી રીતના નામ આપી દો, જ્યારે તમે એ બોક્સ બનાવશો ને, આ કટિંગ કરીને બોક્સ બનાવશો ને, તો એ એનની હારે જી ધાર જોડાશે ને, એચ જી છે બરાબર. આ એ એન એની હારે આ એચ જીની ધાર જોડાશે અને ડી ઈ સાથે કઈ ધાર જોડાશે, ડી ઈ સાથે સી ડી, આ બે ધાર એકબીજા સાથે જોડાશે. સમજાઈ ગયું. હવે આગળ 19માં પ્રશ્નમાં આપેલા ઘનાકારમાં કેટલા સમઘન છે ગણવાના છે, તો આમાં તમે સમઘન ગણો એટલે 10 થશે. આ 6 7 8 9 10 આ સાવ સહેલું છે, આમાં 6 થશે.
एक बे तन चार पांच अने पाछळ एक देखाई जाय छ बराबर आ खाली समघन ज गणवाना छे आ कया घन नी घन आकार नी आकृति छे आने तमे जॉइंट करो ने तो आ पिरामिड बनशे बराबर पिरामिड आकार बनशे હવે એના પછીનું આમાં કેટલા ફલક છે ફલક એટલે આવી રીતના આ એક આ બે આ ત્રણ બરાબર ત્રણ આમ દેખાય છે તો ત્રણ ઓલી સાઈડ હશે એટલે છ અને નીચે ને એક ઉપર એટલે આઠ થઈ ગયા એટલે આઠ આવે હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આકૃતિમાં આપેલ ઘનાકારનું નામ જણાવો આ કેના જેવી આકૃતિ છે ત્રિકોણીય પ્રિઝમ છે જો આકૃતિ જુઓ આના જેવી છે બરાબર આ ત્રિકોણીય પ્રિઝમ છે એટલે આ ત્રિકોણીય પ્રિઝમની આકૃતિ છે હવે એક જ શિરોબિંદુ ધરાવતો ઘનાકાર જો અહીં એક જ શિરોબિંદુ ધરાવતો ઘનાકાર શંકુ કહેવાય ચાર સેમી બાજુનું માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવીને મૂકતા ઘનાકારનું ના માપ શું હશે બાકીના તો એમને એમ રહેશે પણ એક છે એ ત્રણ બાજુ બાર દેખાશે એટલે પેલી ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર સમઘન એમ થાય ને પણ પહેલાંને ત્રણ વખત ત્રણ સમઘનને ગોઠવવા છે એટલે ત્રણ વખત ગુણી નાખવું આવી રીતના હોય ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર પણ ત્રણ સમઘનને ગોઠવવાના છે ને એટલે ત્રણ વડે આ બાજુને ગુણી નાખો એટલે ત્રણ ચાર બાર હવે નીચે કયા આકાર અહીંયા તમને કીધું છે કે બાર સામેનો નીચે પૈકી કયા ઘનાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ જેવો છે સામે જ દેખાય છે બરાબર આ ત્રિકોણ જેવો છે એક જ શિરોબિંદુ ન ધરાવતા ઘનાકાર એટલે એકય શિરોબિંદુ ન હોય એવો ગોલક એકય શિરોબિંદુ ન હોય એમાં એક ત્રિકોણીય પ્રિઝમ એટલે આ વરી પાછો એ પ્રશ્ન આવ્યો એમાં પાંચ ફલક હોય કુલ પાંચ બાજુ હોય બરાબર અને નવ ધાર અને છ શિરોબિંદુ હોય છે હવે ત્રિકોણીય પિરામિડના પાયા આ ત્રિકોણીય પિરામિડ છે એનો પાયો એ ત્રિકોણ જ છે ને એટલે ત્રિકોણ જવાબ આવે બાજુમાં આપેલ રેખા આકૃતિ શંકુની છે બરાબર નીચે વર્તુળને ઉપર આ રીતના આવી આકૃતિ બનશે એટલે શંકુની છે લંબઘનની આકૃતિ દોરો એટલે જો આ લંબઘન છે લંબઘનની આકૃતિ આ રીતના તમે દોરી શકો એમાં જો તમારે પહેલાં આ દોરી લેવાય પછી પહેલાં આવી રીતના દોરી લેવાય પછી આ નીચે દોરી લેવાય પછી આ રીતના તમે જોઈન્ટ કરી શકો અહીંયા તમને લંબઘનની સમમિતીય આકૃતિ દોરવાનું કીધું તો જો અહીંયા છ કીધું ને તો તમે ધ્યાનથી જોજો મેં અહીંયાથી શરૂઆત કરી અહીંયા પહેલું ટપકું છે ત્યાંથી શરૂઆત કરી પહેલું ટપકું છે બરાબર હવે છ કીધું ને લંબાઈ તો છ લંબાઈ એટલે પહેલાં ટપકાથી એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે કુલ સાત ટપકા થશે પણ પહેલાં ટપકાથી શરૂ કરી અને છ ટપકા સુધી એટલે કુલ સાત ટપકા થાય અહીંથી શરૂઆત કરીએ છ સુધી જવાનું તો અહીં આ એક નહીં ગણવાનું જ્યાંથી શરૂઆત કરી એના પછીના છ ગણવાના એટલે લંબાઈ છ ત્યાંથી પહોળાય એટલે આમ જવાનું વરી પાછું અહીંયા જોજો સાવ નજીકથી અહીંયા પહોળાઈ ચાર એટલે આ અહીંથી શરૂઆત કરીએ એટલે આના પછીના ચાર એક બે ત્રણ ને ચાર પછી ઊંચાઈ બે એટલે ત્યાંથી એક અને બે એ મૂકતા બે થવા જોઈએ બરાબર ઊંચાઈ હવે ત્યાંથી હવે અહીંયા પણ ઊંચાઈ બે કરી નાખો એક અને બે હવે અહીંયા ઊંચાઈ બે કરી નાખો બે એટલે આ બે ટપકા થઈ જાય એટલે આને જોડી દો વરી પાછા બરાબર હવે ત્યાંથી અહીંયા કર્યું તો અહીંયાથી વરી પાછા આમ જાવ ત્રાસા છ સુધી બરાબર એટલે આ થઈ ગયું એટલે આને જોડી દો વરી પાછું પછી છેલ્લે આને જોડી દો છેલ્લે આને જોડી દો આ રીતના ગુલાબી દેખાય છે એ તમારે આ આકૃતિનો જવાબ થશે ચલો આ એક પાર્ટ એકમાં જ સમાઈ ગયું આનો પાર્ટ બીજો નથી આગળના ચેપ્ટર અને દાખલા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો